नमस्कार मारा वाला विद्यार्थी मित्रों, आजे बात करीशु धोरण चार एनएएस नी जे परीक्षा लेवामां आवनार छे तेमां आपणे आजे वीडियो नंबर 3 नी अंदर प्रश्न नंबर 31 थी लईने 45 सुधीना प्रश्नोनो सोल्यूशन करवाना छीए। मित्रों गणितनो संपूर्ण पाठ छे, एटले के गणितना प्रश्नो पूछायेला छे। प्रश्न नंबर 31, नीचे आपेली आकृतिने गाणितिक कई रीते लखाय? तो प्रथम मित्रों अहीं चार खाना आपेला छे, एटले के चार गुण्या अंदर एक में त्रण छे तो गुण्या त्रण, एटले के साचो जवाब जे छे ए सी आवे छे। त्यारबाद प्रश्न नंबर 32, पेननी किंमत 10 रुपया, पेन्सिलनी किंमत 5 रुपया अने रबरनी किंमत 3 रुपया छे। विशाल 3 पेन એટલે મિત્રો સીધા 30 રૂપિયા થઈ ગયા। પેન્સિલ 4 લે છે એટલે 5 × 20 રૂપિયા થઈ ગયા અને 5 રબર ખરીદે છે એટલે 5 × 15। તો મિત્રો 5 × 5 3 અને 2 × 5 અને 1 × 6 65 રૂપિયા, એટલે કે સાચો જવાબ જે છે એ સી આવે છે। ત્યારબાદ આગળ વાત કરીશું પ્રશ્ન નંબર 33, એક બગીચામાં 100 ઝાડ છે, તેમાંથી મિત્રો એક ચતુર્થાંશ એટલે 25 થશે, 100ના કેટલા થશે? 25 ભાગના ઝાડ લીમડા છે તો બાકીના બીજા ઝાડની સંખ્યા કેટલી હશે? તો સાચો જવાબ જે છે આવશે સી 75। તો મિત્રો 75 ને 25 જે છે 100 થઈ ગયા, તો એને ચોથો ભાગ કહેવાશે। ત્યારબાદ પ્રશ્ન નંબર 34, જો 3300 રૂપિયામાં 110 મીટર કાપડ આવે છે તો 1 મીટર કાપડનો શું ભાવ થશે? તો મિત્રો તમારે 3300 ભાગ્યા 110 કરવાના રહેશે। તો સાચો જવાબ જે છે આવશે બી 30 જે છે એ 30 મીટર ભાવ થશે। ત્યારબાદ આગળ વાત કરીશું પ્રશ્ન નંબર 35, પ્રથમ 5 પ્રાકૃતિક સંખ્યાઓનો સરવાળો। તો પ્રથમ પ્રાકૃતિક આવશે 1, 2, 3, 4, 5, 5 ને 4 9, 9 ને 3 12, 13, 14 ને 15। તો સાચો જવાબ કેટલો આવે છે? 15 સી છે એ ઓપ્શન આવશે। ત્યારબાદ પ્રશ્ન નંબર 36, 5 વિદ્યાર્થીઓએ સત્રાંત પરીક્ષામાં ગણિતમાં મેળવેલા ગુણ અહીં આપ્યા છે। મિત્રો અમિતે 25, સુનિલ 40, રવિ 22, દિશા 32 અને અલ્પા 38 માર્ક જે છે એ મિત્રો એમણે મેળવ્યા છે। તો આમાંથી આ માહિતીના આધારે કયું વિધાન અહીં સાચું છે? 4 વિધાન આપ્યા છે એમાંથી। તો મિત્રો સાચો જવાબ જે છે એ આવશે સી 30 થી ઓછા માર્ક્સ ધરાવતા વિદ્યાર્થીઓની સંખ્યા 2 છે, એક રવિ અને બીજું છે અમિત। ત્યારબાદ આગળ વાત કરીશું પ્રશ્ન નંબર 37, મિત્રો અહીં 6 ખાના આપેલા છે, એ આકૃતિની અંદર રેખાંકિત કરેલા ભાગમાંથી કયો વિકલ્પ પસંદ કરવાનો રહેશે? તો અહીં મિત્રો 6 ખાનામાંથી 5 જે પૂરેલા છે એટલે કે 50% અથવા તો અડધું જે કહીએ એ મિત્રો કરેલું છે, એટલે સાચો જવાબ સી આવે છે। આમાં 25%, આમાં 33, આમાં 50 અને આમાં 75% જે છે એ મિત્રો હોય છે। હવે વાત કરીશું મિત્રો 8 લીટરમાંથી 250 મિલી દૂધના કેટલા પાઉચ બનાવી શકાય? તો મિત્રો 8 લીટર છે એટલે 800 મિલી મીટર જે છે એ લીટર થયું છે, ભાગ્યા તમે મિત્રો 250 કરો છો તો તમારો જવાબ જે છે એ તમને મળી જશે। એની અંદર મિત્રો સાચો જવાબ આવે છે બી 32। ત્યારબાદ પ્રશ્ન નંબર 39, 1 કિલો સફરજનનો ભાવ 80 રૂપિયા છે અને 1 કિલો સીતાફળનો ભાવ 60 રૂપિયા છે। જો 1 કિલોને મિત્રો 1.1 તૃતીયાંશ કિલોગ્રામ સફરજન એટલે કે 1.5 કિલો હોવાથી પાછા આપણે 40 ઉમેરીશું એટલે 120 રૂપિયા થયા। 3.5 કિલોગ્રામ સીતાફળ ખરીદવા માટે કેટલા રૂપિયા થશે? તો મિત્રો પ્રથમ 3 કલાકના કરી દઈએ તો થશે 180 રૂપિયા, 180 અને 220 ઉમેરીશું એટલે મિત્રો 400 થશે અને આના 1/2 કિલોના ભાવ જે છે એ 60ના બદલે 30 થશે એટલે જવાબ આવશે 330 રૂપિયા જે છે એ સાચો છે।
त्यारबाद आगळ वात करीशुं प्रश्न नंबर 40। नीचे आपेली आकृतिमांथी कई आकृति त्रिकोणनी नथी? मित्रों आनी अंदर चार खूणाओ पाड़ेला छे माटे ए अलग पड़े छे। एक ट्रेन बपोरे अमदावादथी मित्रों 2 वागे उपड़े छे अने बीजा दिवसे सवारे 8 कलाके मुंबई पहोंचे छे। तो आ ट्रेन ने अमदावादथी मुंबई पहोंचवा माटे केटलो समय लाग्यो? तो मित्रों खास आपणे वात करीए तो 2 થી લઈને 12 સુધી करिए तो 10 કલાક એ થશે અને સવારે 8 કલાકે પહોંચી જાય છે એટલે 12 થી 8 એટલે જે છે એ મિત્રો 10 + 8 18 કલાક જે છે એ જવાબ આવશે એટલે કે સાચો જવાબ જે છે એ ડી આવે છે। પ્રશ્ન નંબર 42। જો એક લંબચોરસની પરિમિતિ 20 હોય તો આવા ચોરસથી બનતી નીચેની આકૃતિની પરિમિતિ શોધો 20, 40 અને 60 તો સાચો જવાબ જે છે એ મિત્રો આવશે 60 એટલે કે સીના ફરતે કરીશું। ત્યારબાદ આગળ વાત કરીશું નીચેની બંને ઘડિયાળ ઉપરથી કહો કે રામશાળામાં કેટલો સમય રોકાયો હશે? તો મિત્રો 11 વાગે ગયો હતો અને 5:15 એ પાછો આવે છે એટલે કે 6:15 સ્કૂલમાં રોકાયો હશે। અત્યારે સમય મિત્રો 12:15 થયો છે। 1:30 પછી ઘડિયાળ કેવું બતાવશે? તો મિત્રો 12 અને 15 + 1 ને 30 તો મિત્રો 45 જે છે એ 45 અને 1 કલાક થાય। તો 1:45 જો આપણે ઉમેરીએ તો મિત્રો આની અંદર આકૃતિ જે છે એ સાચી આવે છે ડી। ત્યારબાદ આગળ વાત કરીશું જો લંબચોરસનું ક્ષેત્રફળ 48 ચોરસ કિલોમીટર હોય તો લંબચોરસની લંબાઈ અને પહોળાઈ શું થશે? તો મિત્રો આપણે અહીં માત્ર ગુણાકાર કરવાના છે 10, 9, 90, 12, 48, 10, 8, 80, 4 × 8 8 + 32 તો આપણે આમાં કેટલાની જરૂરિયાત હતી 48ની તો સાચો જવાબ આવશે એ છે બી 12 + 48। ત્યારબાદ મિત્રો બીજું પ્રશ્નપત્ર જો તમે જોવા માગો છો તો અમારી ચેનલ સાથે જોડાયેલા રહેજો। નીચે લિંક આપેલી છે ડિસ્ક્રિપ્શનમાં અથવા અહીં જે આપેલી પ્લે લિસ્ટ છે એની અંદર ક્લિક કરીને મેળવી શકો છો।